સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે મોરબીથી. મોરબી ઝૂલતા પુલ અંગેના. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે, જેમાં કેટલાય વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવ્યા હતા. જયસુખ પટેલની અહીં વાત થઈ રહ્યા છે, જે ઓરેવા કંપનીના એમડી છે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનો મામલો, જે મામલામાં એક પછી એક નવી પરતો ખુલી રહી છે. કેટલાય વ્યક્તિઓ એવા હતા કે જેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જયસુખ પટેલે મોરબી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. અતિ મહત્વના સમાચાર કહી શકાય, જયસુખ પટેલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટે જયસુખ પટેલને જેલ હવાલે કર્યો છે. આ એ જ વ્યક્તિ છે કે જે કેટલાય વ્યક્તિઓના મોતનો સોદાગર બની આવ્યો હતો. જયસુખ પટેલને જેલ હવાલે કરવા કોર્ટે હુકમ કર્યો છે. જ્યારે આ ઘટના ઘટી ત્યારથી લાંબા ગાળા માટે જયસુખ પટેલ કોર્ટથી અને જે પોલીસની પકડથી દૂર હતા. ત્યાર પછી એકાએક જ ભૂગર્ભમાંથી જયસુખ પટેલ બહાર આવે છે, તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. અત્યારે હાલ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે તેને જેલ હવાલે કરવામાં આવે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનો મામલો સામે આવી રહ્યો છે. જયસુખ પટેલને મોરબી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે પંકજ સનારિયા. પંકજ, જણાવો કે જયસુખ પટેલ મોતનો સોદાગર, જેને જેલ હવાલે કરવાનો કોર્ટે હુકમ કર્યો છે, શું માહિતી છે આપની પાસે? ચોક્કસથી પ્રીતિ, વાત કરવામાં આવે. આજે જયસુખ પટેલના 8 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા હતા ત્યારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જયસુખ પટેલને લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ થોડી જ વારમાં જયસુખ પટેલને જેલ હવાલે કરવામાં પોલીસ અત્યારે લઈ ગઈ છે. પેલા મેડિકલ કરાવશે, ત્યારબાદ જેલ હવાલે કરવામાં આવશે. પ્રીતિ, જયસુખ પટેલ જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારથી તે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, ત્યાર પછી અચાનક એ હાજર થાય છે, તેમને કોર્ટમાં હાજર કરવામાં આવે છે, ત્યાર પછી રિમાન્ડની માંગ કરવામાં આવે છે અને ફરી એકવાર આજે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. જયસુખ પટેલને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે, કારણ કે જે મૃતકના પરિવારજનો છે, જ્યારે જ્યારે જયસુખ પટેલને કોર્ટમાં હાજર કરવામાં આવે છે તે ઉપસ્થિત રહેતા હોય છે. પગત, જણાવો કે આજના કોર્ટના માહોલની વાત કરવામાં આવે તો આજે કોર્ટનો માહોલ કેવા પ્રકારનો રહ્યો હતો? શું આજે પણ મૃતકોના પરિવારજનો હાજર હતા? ચોક્કસથી બીજી વાત કરવામાં આવે. સવારથી 11 વાગ્યાથી પોલીસનો ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, કે કારણ કે આજે જયસુખ પટેલના 8 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા હતા. ત્યારબાદ એને કોર્ટે લાવવામાં આવ્યા હતા, ત્યારે થોડી જ વારમાં કોર્ટે એમને રિમાન્ડ ના આપ્યા અને સીધા જેલ હવાલે કરવામાં આવ્યા હતા. અને મૃતકોના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ માહોલ ગરમ હતો કોર્ટનો. આભાર પંકજ સમગ્ર માહિતી બદલ. તો આ હતા પંકજ સનારિયા, જેમણે જણાવ્યું કે જયસુખ પટેલને જેલ હવાલે કરવા કોર્ટનો હુકમ કરવામાં આવ્યો છે. આજે રિમાન્ડ પૂર્ણ થતા, 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં ફર્ધર રિમાન્ડની માંગ ન કરાતા તેઓને કોર્ટે જેલ હવાલે કરવાનો નિર્ણય લીધો છે.